સુરતના વરાછામાં મહિલાને ફિલ્મ લાયકના રેટિંગના નામે ટાસ્ક આપી કમિશનની લાલચમાં 9.71 લાખની રકમ પડાવી હતી. આ ગુનામાં સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી છે. વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવાય છે, ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓની પેટર્ન પણ ચેન્જ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વર્તમાન સમયમાં મોટા ભાગે લોકો સાયબર ક્રાઇમનો શિકાર થતા હોય છે અને આવી જ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં એક મહિલાને પાર્ટ ટાઈમ જોબ આપવાની લાલચ આપી યુટ્યુબમાં લિંક ઓપન કરી ફિલ્મને લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ મહિલા પાસેથી 9,71,000 કરતા વધારે રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ આ વ્યક્તિને પૈસા પરત ન આપી તેની સાથે છેતરપિંડી કરતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે જૂનાગઢના 2 અને રાજકોટના 1 ઇસમની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરતના એક વ્યક્તિને તારીખ 31/5/2023થી તારીખ 16/6/2023 દરમિયાન પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી યુટ્યુબ લિંક ઓપન કરી ફિલ્મને લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળવાની લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ સુરતની મહિલાને એક લિંક મોકલી તેના પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સુરતના અગત્ય દ્વારા એક પહેલો ટાસ્ક આપવામાં આવ્યો હતો અને પહેલો ટાસ્ક પૂરો થતાં જ મહિલાને 1553 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. પહેલી વખત કમિશન આપ્યા બાદ સુરતના મહિલાને આરોપીઓ પર ભરોસો થઈ ગયો હતો અને ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ ટાસ્ક માટે અને અલગ અલગ ચાર્જ પેટે 9,98,000 રૂપિયા ભરપાઈ કરાવડાવ્યા હતા. ત્યારબાદ મહિલાને માત્ર 27,311 રૂપિયાનું વળતર આપ્યું હતું અને સુરતની મહિલાને 9.71 લાખથી વધુ રૂપિયા પરત આપ્યા નહોતા. જોકે સમગ્ર મામલે ફરિયાદ થતાં સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એક ફરિયાદીને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક મેસેજ આવેલો જેમાં તેઓને તેવી લાલચ આપવામાં આવેલી કે તેઓ ઓનલાઈન ટાસ્ક પૂરો કરશે જેમાં ફિલ્મના રિવ્યૂ આપશે યુટ્યુબ ઉપર, તો તેઓને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારું પ્રોફિટ થશે અને એ રજિસ્ટ્રેશન કરાવવાથી ખૂબ સારું રિટર્ન મળશે તેવી લાલચ આપીને કુલ 9,71,292 રૂપિયા તેઓ પાસેથી લઈને શરૂઆતમાં તેઓને અલગ અલગ ભાગમાં એક વખત 1,553 રૂપિયા અને બીજી વાર 27,311 રૂપિયા ટાસ્ક પૂર્ણ કરીને પૈસા પરત આપવામાં આવેલા હતા, જેથી સુરતના ફરિયાદીને વિશ્વાસ આવતા તેઓએ કુલ 9,71,292 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, પરંતુ તેઓને પૈસા ન મળતા તેઓને જાણ થઈ કે તેઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયેલ છે, જે અનુસંધાને તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 420/120B તથા આઈટીએક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ ગુના પાછળ જે 3 આરોપીઓ હતા તેઓને ગિરફ્ત કરવામાં સફળતા મળી છે. આરોપીના નામ છે, પહેલાનું નામ છે પ્રેમ રાજુભાઈ શર્મા, જેઓ રાજકોટમાં રહે છે, મૂળ અમદાવાદના રહેવાસી છે, જેઓ નોકરી કરે છે એક VMC મશીન ઓપરેટર તરીકે. બીજા વ્યક્તિ છે હાર્દિક ગિરીશભાઈ પુરોહિત, જેઓ રાજકોટ જૂનાગઢના રહેવાસી છે, તેઓ પણ નોકરી કરે છે. ત્રીજા વ્યક્તિ છે કમલ લાલજીભાઈ બોરેચા, તેઓ જૂનાગઢના રહેવાસી છે. આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે, જેમાં જે પ્રથમ પ્રેમ નામના વ્યક્તિ છે અને ત્રીજા કમલ નામના વ્યક્તિ છે તેઓના બેંક એકાઉન્ટ આ ફ્રોડમાં યુઝ થયેલા હતા. તેઓએ આ એકાઉન્ટ હાર્દિક નામના ઈસમને આપેલા હતા. ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે આરોપીઓ છે તેઓ બેંક એકાઉન્ટ ધારક છે અને એક જે બીજા નંબરના વ્યક્તિ હાર્દિક છે તેઓએ આ લોકો પાસેથી બેંક એકાઉન્ટ લઈને આગળ પાસ ઓન કરેલું હતું. જે આ ટાસ્ક ફ્રોડ છે તેમાં સમગ્ર સુરતની જનતાને નમ્ર અપીલ છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોન્ટેક્ટ કરીને અલગ અલગ ટાસ્ક પૂરા કરવાથી ખૂબ સારું વળતર મળશે તેવી લાલચ આપવાની વાત કરે તો તેમાં વિશ્વાસ આવવો નહીં અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરતા સમયે પહેલાં તેને ચકાસીને તેની ઓથેન્ટિસિટી જો યોગ્ય લાગે તો જ આગળ નાણાકીય વ્યવહાર કરવો. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.